तदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयोर्मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्नाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने यति जय स्वामीनारायण। सद्गुरु निष्कुळानंद स्वामी हरिस्मृति ग्रंथनी अंदर चिंतामणि त्रणमा भगवाननी मूर्तिनु रसपान करावता स्वामी एम लखे छे के भगवान ने मैं गोदड़ी चादर चौफा ओढ़ता खेस धोती पहेरता गूंटो रेंटो ने फेटो बांधता सुरवाड़ अंगरखी आदि वस्त्रों ने पहेरता महाराज ने મેં ભાડ્યા છે। સ્વામીએ છેલ્લે કીધું કે બોરી ચોફાડ અને રાતો રેંટો એ ભગવાને બાંધ્યો હોય ને બોરી ચોફાડ પહેર્યો હોય એક ઓઢવાનો ચોફાડ આવે એવો ચોકડી પાડેલો એવો ઓઢતા પણ મેં મહારાજને જોયા છે। આગળ આવે સ્વામી લખે છે ડગલી ગરમ પોષની પેરીએ ભૂદર ભાડ્યા છે પગ કસુંબી સોનેરીએ ભૂદર ભાડ્યા છે વસ્ત્ર અત્તર મારસ બસે ભૂદર ભાડ્યા છે બોકાની પાગડીએ ઘસ મસે ભૂદર બાળ્યા છે મુગટ કુંડળ મોલીડે ભૂદર ભાડ્યા છે કસુંબી ફેટે કંકોલીડે ભૂદર બાળ્યા છે પાગ મોગલી મરેઠીએ ભૂદર ભાડ્યા છે સુરતી કાઠીની સોરઠીએ ભૂદર ભાડ્યા છે। અહીં આગળ લખે છે ડગલી ગરમ પોષની પેરીએ ભૂદર ભાડ્યા છે પાગ કસુંબી સોનેરીએ ભૂદર ભાડ્યા છે। લોયાધામની અંદર શ્રીજી મહારાજ બિરાજમાન છે સંવત 1877ની સાલમાં ત્યારે 3 મહિના મહારાજ રોકાયા છે અને ત્યારે ઠંડીનો જ ટાઈમ છે। મહારાજના 18 વચનામૃત લોયાના જ્યારે વાંચીએ એનું જે પ્રાથમિક વર્ણન પરથારો કહેવાય એને આપણે વાંચીએ ત્યારે વચનામૃતની શરૂઆતમાં પ્રારંભની અંદર જે વર્ણન આવે મહારાજનું બેસવાનું મહારાજનું પહેરવાનું એમાં ગરમ પોષની ડગલી ગરમ વસ્ત્રો મહારાજ પહેરીને બેસતા ઠંડીનો ટાઈમ હોય ત્યારે ભગવાનના પ્રેમી ભક્તો પણ એવા કે ભગવાનને માટે દરેક વસ્તુઓ
જે સિઝન સિઝન પ્રમાણેની હોય એવી પાછા બધાય એ પ્રમાણેની મહારાજને અર્પણ કરતા, જે પ્રમાણેની ઋતુ ચાલતી હોય એ પ્રમાણે ભગવાનને દેતા. મહારાજને માગસર મહિનામાં અક્ષર ઓરડીની અંદર મહારાજ એકવાર બિરાજમાન હતા. માગસર મહિનો એટલે ઠંડીનો સમય, અને ઠંડી વિશેષ હતી એ સમયે. મહારાજના ખભા પરથી સાલ ઉતરી ગઈ એ જોઈને એક હરિભક્ત ઉઠ્યા અને પોતાના ખડિયામાંથી ધાબળો કાઢીને મહારાજને આપ્યો. પોતાનો જે ખડિયો એટલે પોતાનો જે ઠેલો, એની અંદર જે ધાબળો હતો એ મહારાજને ઓઢવા માટે એને દીધો. મહારાજે ઓઢીને બેઠા. ધાબળો ઊનનો અને બરછટ હતો. ધાબળા બહુ પેલા બરછટ આવે, ઇન્ડિયાની અંદર હોય એ ઊનના બરછટ હોય, અહીં તો આવે વિદેશોની અંદર ને આવે, તો ઇન્ડિયામાં એ બધું સુખ થઈ ગયું એટલે બહુ મુલાયમ ધાબળાઓ આવી ગયા. મુલાયમ બધા કે તમને વાગે જ નહીં, ઓઢીને હોઈ જાઓ તો હવાર પડે ને એલાર્મ વાગે તો એ ખબર પડે નહીં. વિદેશની અંદર તો આવે હીટિંગ સિસ્ટમ એટલે એની જરૂર ના પડે, હજુ ઇન્ડિયાની અંદર આ ધાબળાને બધું જરૂર પડે. બાકી વિદેશમાં તો વિન્ટર હોય તો હીટ કરી દે એટલે કંઈ જરૂર નહીં, સામાન્ય જેમ રહેતા હોય એમને એમ રહે. ઉનાળો આવે તો એસી ચાલુ કરી દે એટલે એમાંય જેમ હોય એમને એમ રહે, એ ખરખું રહે. વિદેશવાળા સમર્થ વધારે ને એટલે આખું વાતાવરણ બદલી નાખે, તાકાતવાળા છે. દેશની અંદર એટલી તાકાત નથી એટલે એને ધાબળો ઓઢવો પડે, ને ઉનાળો આવે તો પાતળા કપડાં પહેરવા પડે. એ ધાબળો બરછટ હતો એ મહારાજને વાગે બહુ, અને મહારાજના સુવાળા શરીરની ચામડી છોલી નાખે એવો હતો. તે મુક્તાનંદ સ્વામી ધાબળો લેવા ઊભા થયા, મહારાજે ના પાડી. મુક્તાનંદ સ્વામી કે આ સાલ ઓઢી લો, ધાબળો બરછટ છે, ચામડી છોલાઈ જશે. ઓલા ભગતને તો ભાવના હોય પણ સીધું તમારે શરીર આરે અડે છે આ ધાબળો, તમારું શરીર છે ને એને આ ઘસી નાખશે, ચામડી છોલાઈ જશે. મહારાજ કે પણ આ ભક્તનો ભાવ બરછટ નથી, જોવો તો ખરા પુરુષોત્તમ નારાયણની શું કરુણા છે. મહારાજ કહે છે કે ધાબળો ભલે બરછટ રહ્યો પણ આ ભગતનો ભાવ બરછટ નથી. ભક્તના ભાવના કારણે શ્રીજી મહારાજ બરછટ ધાબળો ઓઢવા તૈયાર થયા. પોતાની ચામડી છોલાઈ જાય એની શ્રીજી મહારાજને ચિંતા નથી. જેમ મારો ભગત રાજી થાય, આટલું બધું ભગવાને પહેર્યું છે, આટલું બધું પહેરાવવામાં આવ્યું છે, હરિભક્તો દ્વારા જે જે આ પહેરાવવામાં આવ્યું અને જેવો ભાવ હતો એ મહારાજે અંગીકાર કર્યું એ વર્ણન અહીં લખ્યું છે. એનો ભાવ બહુ સુવાળો છે. નિત્યાનંદ સ્વામીને બીજા સંતોએ પણ પ્રાર્થના કરી છતાં મહારાજ કે ના, આ ધાબળો અમે દેહ પર્યંત રાખીશું. લો આ ભગવાન સ્વામિનારાયણ કોઈના મગજમાં ના બેહે એવા મોટા છે, તોય પણ કેવા દયાળુ છે. આવડા મોટા ને આટલા દયાળુ, બહુ મોટી વાત કહેવાય. આખો અમે દેહ પર્યંત આને રાખીશું, બોલો આવું કીધું. હવે ધાબળો ક્યાં છે ને કેમ હચવાયો હશે એનો કોઈ ઇતિહાસ નથી, પણ શ્રીજી મહારાજે કહ્યું અમે દેહ પર્યંત આને રાખીશું. પછી મહારાજે કહ્યું હોય ને મહારાજ એને ભેટ પાછો દઈ દીધો હોય, કોઈ બીજાને દીધો હોય, પણ મહારાજે એ ભક્તને રાજી કરવા માટે એ સમયે બરછટ ધાબળો પણ ઓઢ્યો. એટલે ઠંડી હોય ત્યારે એવું એવું થાય. લોયાની અંદર ગિરધરભાઈ કરીને બેચર મનકીના પુત્ર હતા, અમદાવાદના શેઠના પુત્ર ગિરધરભાઈ, એ ગરમ પોષની રાતી ડગલી લઈને આવેલા. જ્યારે મહારાજ લોયા પધાર્યા ને ત્યારે મહારાજ સાકોત્સવ કરવાના હતા, એના સમાચાર સુરાબાપુએ બધે જ મોકલેલા સત્સંગમાં કે મહારાજ અહીં બહુ મોટો વિશાળ આજ દિવસ સુધી આ પૃથ્વી પર ન કર્યો હોય એવો એક ઉત્સવ કરવાના છે, સરપ્રાઇઝ ઉત્સવ. કેવો ઉત્સવ? સરપ્રાઇઝ. કોઈને ખબર નથી કે આવો ઉત્સવ થાય. બધાને રંગોત્સવની ખબર હતી, બધાને
અન્નકૂટ ઉત્સવની ખબર હતી, જન્માષ્ટમીના ઉત્સવની ખબર હતી અને દિવાળીના ઉત્સવની ખબર હતી, પણ કોઈને શાકોત્સવની ખબર આ પૃથ્વી પર કોઈ વ્યક્તિને નહોતી. એવો ઉત્સવ શ્રીજી મહારાજ કરવાના હતા એ જાણીને દેશ દેશના હરિભક્તો ત્યાં લોયામાં આવ્યા છે એ સમયે. અને ત્યારે ગિરધરભાઈ કરીને અમદાવાદના બેચર શેઠના દીકરા પણ આવ્યા છે અને ગરમ પોસ્ટની ડગલી લાવ્યા છે. એ વખતે જે જે ભક્તો અમદાવાદ શ્રીનગરમાંથી આવેલા, બીજે બધે મોટા મોટા શહેરોમાંથી આવેલા, એ બધાય ભક્તો મહારાજને માટે ગરમ વસ્ત્રો લાવેલા, મોઘા અને મુલાયમ. બધા મોટા શેઠિયા હતા એટલે એ પ્રકારથી લાવ્યા હતા. એક ડોશી મહારાજ માટે ડગલી લાવી હતી લોયાની અંદર. બહુ સરસ સરસ મહારાજની એ લોયાની લીલાઓ છે. પૂજ્યપાદ ગુરુજી દિવાળીના ઉત્સવ દરમિયાન આપણને સંભળાવશે. એવું મહારાજને શિયાળાની અંદર આ ભક્તોએ જે જે અર્પણ કર્યું એ બધું મહારાજે ગ્રહણ કર્યું છે. વસ્ત્ર અત્તરમાં રસ બસે ભૂધર ભાડ્યા છે. કોઈ ભગવાન માટે મોઘા મોઘા અત્તરો લાવતા તો એ અત્તરોથી મહારાજના વસ્ત્રો આખા આમ રસ બસે, એટલે મગમગે સુગંધ આયા કરે. અત્તર છાંટ્યું હોય એની અંદર એ અત્તરની સુગંધ આવે. એ કેટલું સરસ અત્તર અહીંયા આગળ હમણાં આવ્યું હતું. અમે દુબઈ ગયા હતા ત્યારે ત્યાંથી હરિભક્તોએ ભેટ આપ્યું હતું. એક લાકડું આવે છે અને એ લાકડાનું અત્તર એ દુબઈમાં જ મળે છે. પણ એ અત્તર એટલું સરસ કે એ અત્તર મહારાજને ધરાવ્યું હોય ને એ પૂમડું લેવા માટે હરિભક્તો જેમ પાનબીડાનું પૂછે, બીજાનું પૂછે, એમ એ અત્તરના પૂમડાનું પૂછે કે પેલું અત્તર ધરાવ્યું છે તો દેજો. અને અત્તરનું પૂમડું લઈ જાય ને તેને મહિના સુધી સુગંધ આવે. એવું ઉદનું અત્તર, ઉદ આવે એનું એક અત્તર આવે, ઉદ એવું લાકડું આવે અને એનું અત્તર એ ભગવાનને ધરાવ્યું હોય આખું મંદિર મગમગે. એના બે પૂમડા મૂક્યા હોય તો ઠાકોરજીને રોજ અહીંયા આગળ ધરાવતા, ગુરુજીના ઠાકોરજીને રોજ ધરાવતા, એવું એક અત્તર આવે છે. એવા ભગવાનને અત્તર વિવિધ પ્રકારના જ્યારે પણ આપણને, અને પ્યોર અત્તર જ્યારે આપણને શ્રદ્ધા બે હે કે કોઈ જગ્યાએ આપણે ગયા હોય ને અત્તર આપણને સારું લાગે, આપણી માટે આપણે સેન્ટના ફુવારા લઈ લઈએ, તો ભગવાન માટે પણ અત્તર આપણે સારામાં સારું મોઘામ મોઘું અને ઓરિજિનલ, ડુપ્લિકેટ નહીં લેવાનું. લેવું ભગવાન માટે થોડુંક જ લેવાનું, બહુ બોટલો ભરીને મોટા મોટા 500ના 200ના નહીં લેવાના. ભલે 20 ml જ હોય, ભલે 50 ml જ હોય, પણ ઓરિજિનલ હોય અને પ્યોર હોય, ભલે મોઘું હોય થોડુંક જ હોય એ ચાલે. પણ પછી આપણે એવું વિચારીએ કે આટલી 5 ml બોટલ ભગવાનને ક્યાં દેવી. હવે આપણી સ્થિતિ 50 રૂપિયા ખર્ચવાની હોય તો 50માં 5 ml જ આવતી હોય, અને 50માં 50 ml આવતી હોય તો 50 ml વાળું નહીં લેવાનું. પણ જે ખરેખર ઓરિજિનલ હોય, પ્યોર હોય, એવું ભગવાન માટે અત્તર લેવું, પૂછીને લેવું, બાકી બધા અત્તર જ ભેગા થઈ જાય અમારે. પણ એવું ભગવાનને અત્તર અર્પણ કરે. વૃંદાવનની અંદર એક શેઠિયો મરણ પથારી હતો, એને કંઈ પચતું જ નહોતું, અને ત્યાં આપણા બે સંતો ગયેલા. એને ત્યાં એક મંદિરની અંદર આખો સોનાનો એક થાંભલો બનાવેલો છે, અને એ શેઠ જે છે એને કોઈ રીતે કોઈ અનાજ પચતું નહોતું. મોટા મોટા વૈદ્યોની દવા કરીને કેટલાય સાધુ સંતોને જમાડ્યા પણ કાંઈ ફેર નહોતો પડતો. પછી એ લક્ષ્મીદાસ નામના શેઠે, એને ખબર પડી કે આ સ્વામિનારાયણના સાધુ આવ્યા છે, અને એને ખબર કે સ્વામિનારાયણ ભગવાન છે, ત્યારે એને એક અત્તર મોઘામ મોઘું એ જમાનામાં 200 રૂપિયાની અત્તરની બોટલ આવે ને એવું અત્તર સંતો જોડે મહારાજ માટે મોકલાવ્યું. અને ત્યારે મહારાજે એ અત્તરને પોતે સૂંઘ્યું, પોતે થોડું બધે લગાવ્યું વાઘા ઉપર, અને એક અત્તરનું પૂમડું લઈને મહારાજે પ્રસાદીનું કરીને બધા સંતોના નાકે ચર્ચ્યું. બાકી અમારે તો એનો નિષેધ છે, ભગવાનને અત્તર ધરાવાય પણ અમારે અત્તર ના લગાવાય. સાધુને બધું જેટલું મેકઅપની વસ્તુ છે બધાનો સાધુનો નિષેધ છે, એક વસ્તુ ના હાલે. હા, ઔષધ તરીકે કોઈ વસ્તુ હોય તો એ જરૂરી છે, પણ મેકઅપવાળી એકેય વસ્તુ સાધુ માટે નથી.
અમારે પાનબીડું ઠાકોરજીને ધરાવવાનું ખરું, પણ પાનબીડું જમાય નહીં. પાનબીડું તો તમને પ્રસાદીનું જ દેવાય. અમે બનાવીએ, જાતે બનાવીએ તોય પાનબીડું અમારે ના જમાય. એ ભગવાનને ધરાવવાનું, દેવાનું તમને. અત્તર ભગવાનને છંટાય ખરું, પણ અમારે ના લગાવાય અત્તર. કે આલો ભાઈ લગાવી દો, થોડું નાક ઉપર ને થોડું લગાવી દો, પૂંગળું રાખી દો કાન ઉપર, એમ અમારે ના થાય. ભગવાનનું પ્રસાદીનું હોય, હા, એ પ્રસાદીનું આપણે આમ લઈ અને હરિભગતને દઈ દઈએ. પણ ત્યાં આગળ એ મહારાજે એવી લીલા કરી, સંતોના નાકે અત્તર ચર્ચ્યું. અને મહારાજે કીધું કે બધા સંતો સંકલ્પ કરો, એ શેઠને અનાજ પચતું નથી, પચતું થાય. તે ઓલાને બધું પચતું થઈ ગયું, બોલો. અને મહારાજના દર્શને આવ્યો ને એનો અંતકાળ આવ્યો ત્યારે ભગવાન એને લેવા ગયા. ઓલો કે તમે મને લેવા માટે? તો કે હા, અત્તરની બોટલ અમારી માટે મોકલી હતી ને. એવું મહારાજ માટે રૂડા રૂડા અત્તર, માનસી પૂજાની અંદર મહારાજને અલગ અલગ પ્રકારના અત્તર રોજ ધરાવવા. ક્યારેક મોગરાનું અત્તર, ક્યારેક આવું ગુલાબનું અત્તર, ચંપાનું અત્તર, અલગ અલગ બહુ પ્રકારના અત્તરો આવે છે, સુખડનું અત્તર. એવા મહારાજને અત્તર બધાય મહારાજને રોજ અલગ અલગ રીતના ચર્ચવા. સાંજ પડે, સવાર પડે, બપોર પડે, ત્યારે અલગ અલગ રીતના અત્તર આપણી એવી શ્રદ્ધા હોય એવી રીતે થઈ શકે. અને એ મહારાજના વસ્ત્રોમાંથી આવતી સુગંધ એને માનસી પૂજામાં પ્રસાદીની સુગંધ તરીકે લેવી, જેનાથી અંતકરણ ચોખ્ખું થાય છે. ભગવાનના સંબંધવાળી જે જે વસ્તુઓ છે એનો ઉપયોગ કરવાથી અંતકરણની શુદ્ધિ થાય છે. એને શુદ્ધ ભાવે જો ગ્રહણ કરવામાં આવે તો, એને પ્રસાદના રૂપમાં જો ગ્રહણ કરવામાં આવે તો, એને પોતાના કલ્યાણને અર્થે ગ્રહણ કરવામાં આવે તો, એ બધી જ વસ્તુ કલ્યાણકારી થાય છે. માટે એવી રીતે ભગવાન એના અત્તરની સુગંધ લેવી. બોકાની પાગડીએ, બોકાની એટલે આખી આંખો સિવાય બીજું ના દેખાય, બધે કપડું વીંટી દીધું હોય, ઠંડી ના લાગે કોઈ જગ્યાએથી, એટલે બોકાની વાળે. વચનામૃતમાં પણ વર્ણન આવે છે કે મહારાજ બોકાની વાળીને બેઠા હતા. મોગટ કુંડળ મોલીડે ભૂધર ભાળ્યા છે, કસુંબી ફેટે કંકોલીડે ભૂધર ભાળ્યા છે, પાગ મોગલી મરેઠીએ ભૂધર ભાળ્યા છે, સુરતી કાઠીની સોરઠીએ ભૂધર ભાળ્યા છે. મુગટ ભગવાનને પહેરાયો હોય, કુશળ કુંવરબાએ મહારાજને મુંગટ પહેરાવ્યો તો, એવા જે જે લીલાઓ છે કે જે એવા, તો મોટા મુંગટ તો કોણ પહેરાવે? મોટા મોટા રાજાઓ જ પહેરાવે ને, રાજા રાણીઓ જ પહેરાવે. મુંગટ પહેરાવાની શ્રદ્ધા કંઈ થોડો હરિભગત હોય સામાન્ય એની પાસે હોય, મુંગટ પહેરાવે. મહારાજ એવો મુંગટ ધારણ કર્યો હોય એવું મેં મહારાજના દર્શન કર્યા છે એમ સ્વામી કહે છે. કુંડળ પહેર્યા હોય, મોડીડું બાંધ્યું હોય, કસુંબી ફેટો બાંધ્યો હોય, કંકો લીડે એટલે લાલ રંગનું જે હોય એવો લાલ રંગનો ફેટો એ બાંધ્યો હોય, એ મેં મહારાજના દર્શન કર્યા છે સ્વામી. કે પાઘો બાંધી હોય, કેવી કેવી? તો કે મોગલી. મોગલી એટલે મોગલ જેવી પાઘ, મોગલ લોકો પહેરતા ને એવી પાઘ, હમણાં વચ્ચે ઘનશ્યામ મહારાજને ધરાવી હતી એવી. પછી મરાઠાની પાઘડી, મરેઠીએ મરાઠા લોકો પહેરે એવી પાઘડી, એ પણ મહારાજને પહેરતા જોયા છે. સુરતી કાઠીની સોરઠીએ, સુરતી પાઘ, કાઠિયાવાડની પાઘ અને સોરઠ બાજુની પાઘ, બધાની ભાત હોય અલગ અલગ દરેક દેશની. હવે તો કોઈ ભાત જ ના રહી, એક જ ભાત, દાઢી મૂછ કાઢવાના એ ભાત રહી, બાકી એકેય ભાત નહીં. હજુ છે ગામડાઓમાં ક્યાંક ક્યાંક ટકેલું, પણ બધું નીકળી ગયું. બાકી પહેલાં તો એવું ફેંટા પરથી જ ખબર પડી જાય કે આ સોરઠનો છે, આ કાઠિયાવાડનો છે, આ સુરતનો છે. એના પહેરવેશ પરથી ખબર પડી જાય, એના કપડાઓ પરથી ખબર પડી જાય કે આ આ પ્રાંતનો છે. અત્યારે તો જે ઉઠ્યો એ પેન્ટ શર્ટ, કોને ઓળખો કે આ ક્યાંનો છે? કોઈ ઓળખાય નહીં, બધા પેન્ટ શર્ટવાળા થઈ ગયા, સૂટ બૂટવાળા થઈ ગયા, એ ઘરખો ડ્રેસ સમાનતા પર જતા રહ્યા.
પહેલાં તો ડ્રેસ પરથી ઓળખાઈ જાય, પહેરવેશ પરથી વ્યક્તિ ઓળખાઈ જાય કે આ કોણ છે. અત્યારે હવે ભાષા બોલે તો થોડોક ઓળખાય, હવે ભાષા આવી ગઈ પછી અંગ્રેજી આવી ગયું, હવે એમાં કેમ ઓળખાય, એવું થઈ ગયું. પણ એવી રીતે ભગવાન જ્યારે જે જે પ્રાંતમાં જતા, એ પ્રાંતના હરિભક્તો જ્યારે ભગવાનને કોઈ પોશાક ધરાવતા, ત્યારે પોશાક કેવો ધરાવે, સોરઠમાં જાય તો સોરઠનો હોય એ ધરાવે, સુરતમાં જાય તો સુરતનો પોશાક ધરાવે. એટલે મહારાજને બધું અલગ અલગ મળે, જમવાનું એવું મળે, સુરતમાં જાય તો સુરતી જમવાનું મળે, સોરઠમાં જાય તો સોરઠ જેવું મળે, કાઠિયાવાડમાં જાય કાઠિયાવાડ જેવું મળે, શહેરમાં જાય તો શહેર જેવું મળે, રાજાના મહેલમાં જાય તો મહેલ જેવું મળે, અને ઝૂંપડામાં જાય તો ઝૂંપડા જેવું મળે. એમ ભગવાનને બધી રીતના ટેસ્ટને, બધાય માણસના અનુભવને, બધાય ડ્રેસના અનુભવ એ શ્રીજી મહારાજે કરે. આવા ભગવાન તો આ પહેલાં જ થયા આ પૃથ્વી પર. નોતી ડીઠી નોતી સાંભળી રે, પ્રગટાવી એવી પુનિત પુરુષોત્તમ પ્રગટી રે. રાંખથી માંડીને રાજા સુધીના જીવોને જો સુખ આપે આપ્યું હોય, એવા જો કોઈ ભગવાન આ પૃથ્વી પર પ્રગટ થયા હોય તો એ ભગવાન સ્વામિનારાયણ છે. રાંખથી માંડીને રાજા સુધીના તમામ જીવાત્માઓને સુખી કર્યા. રામકૃષ્ણાદિક અવતારો જેદી તેદી આવ્યા ત્યારે બધાય સમાજ એમાં નથી ફાવ્યો, બધો સમાજ નથી ફાવ્યો. ભગવાન સ્વામિનારાયણ તો એવું અક્ષરધામમાંથી નક્કી કરીને આવ્યા કે સર્વ જીવ હિતાવહ. શિક્ષાપત્રી લખી કોના માટે, તો કે સર્વ જીવ હિતાવહ. જીવ પ્રાણી માત્ર આ પૃથ્વી પર હોય તમામના હિતને અર્થે આ શિક્ષાપત્રી લખી છે. કેવું શ્રીજી મહારાજનું ઉદાર ને મોટું કાર્ય છે. શ્રીજી મહારાજ એની ઉપર કોઈ પીએચડી કરવા જાય ને, પીએચડી કરવા શ્રીજી મહારાજ ઉપર, તો જીવન ટૂંકું પડે. શ્રીજી મહારાજના અભિપ્રાય ને શ્રીજી મહારાજનું જે કાર્ય એને કોઈ જો વિચારવા જાય ને તો એનું જીવન ટૂંકું પડે, એવા શ્રીજી મહારાજ છે. મહારાજની વાત આખી આવ નોખી છે. ત્યારે તો આટલું બધું મોટા સંતો લખી ગયા, આવા ગ્રંથો આવું વર્ણન કોઈ જગ્યાએ કોઈ કવિઓ કરી નથી શક્યા પરબ્રહ્મનું. આટલી વખત અવતારો થયા પણ આવા ગ્રંથો કોઈ પાછળ લખાના હોય એવું થયું નથી. આ તો મહારાજના જ સાધુ લખી શકે, મહારાજ માટે જ લખી શકે એવા છે. ટોપી કચ્છ કેવડા ફૂલની ભૂદર ભાડ્યા છે, ગુંજા જરિયાના મહામોલની ભૂદર ભાડ્યા છે, તોરા ગજરા બાજુએ ભૂદર ભાડ્યા છે, કંકન ફૂલને કાજુએ ભૂદર ભાડ્યા છે. એક વખત ગઢપુરની અંદર ઉત્તમ રાજાએ મહારાજની પૂજા કરી, પછી મહારાજની પૂજા કરી, પછી દેશ દેશના હરિભક્તોએ મહારાજની પૂજા કરી. ત્યાં રહી ગયા એવા શ્રીનગરના હરિભક્તો પૂજા કરવા આવ્યા એટલે મહારાજને બુટ્ટાદાર સુરવાળ પહેરાવ્યો, ડગલી પહેરાવી, કેડે ભારે પોળા છેડાનો રેંટો ધરાવ્યો, માથે ભારે અમૂલ્ય મોડિયું બંધાવ્યું, અંગે અંગને વિશે આભૂષણ ધરાવ્યા, કડા બાજુબંધ નુપુર કટી મેખલા કુંડળ વેડ તોરા સુવર્ણ અને મોતીના હાર એ આદિ પૂજાની સામગ્રી વડે શ્રીનગરવાસીએ પૂજા કરી. પછી મહારાજ લીમતરુ તળે સભા મધ્ય પોતાના સિંહાસન ઉપર આવીને બેઠા. આવી રીતે ભગવાનના ભક્તો મહારાજની પૂજા કરતા. અહીં આગળ આવ્યું કચ્છ ટોપી કચ્છ કેવડા ફૂલની, કેવડાના ફૂલની ટોપી, કચ્છી ટોપી એવી મહારાજને પહેરાવેલી સ્વામી કે મેં ભાડ્યા છે મહારાજને. ગુંજા એટલે ચનોઠી, ચનોઠીની પણ ટોપી પહેરાવેલી મહારાજને મેં જોઈ છે. ગજરા તોરા અને બાજુએ ભૂધર ભાડ્યા છે, કંકણ ફૂલને કાજુએ. ફૂલના કંકણ પહેરાવ્યા હોય, ફૂલના ગજરા બાંધ્યા હોય, ફૂલના તોરા પાગમાં લટકતા હોય આવા મહારાજને મેં જોયા છે. વચનાવૃતમાં બધું જ વર્ણન ક્યારેક ક્યારેક આવે છે. પાગમાં તોરા લટકતા હતા પીળા અને લાલ ફૂલના, આવું વર્ણન છે.
ગુંજાર તાંજળી હારે ભૂદર ભાડ્યા છે. પરશુરામ જ્યારે મહારાજને મળે છે વન વિચરણ દરમિયાન, ત્યારે રતાંજળીની માળા આપે છે અને એ રતાંજળીની મારા પહેરાવે છે. રતાંજળી એટલે રક્ત ચંદન, એની માળા, એનો હાર એ ભગવાનને પહેરાવતા જોયા છે. અર્ક અનકન નાય પારે ભોદર ભાડ્યા છે, ગુલાબ ગુલદાવદી માલે ભોદર ભાડ્યા છે, ચંપા ચમેલી વિસાડે ભોદર ભાડ્યા છે. ગુલાબના ફૂલને ગુલદાવદીના ફૂલ, એને પણ ચંપાને ચમેલીના ફૂલ, એના હાર બનાવેલા હોય અને ભગવાને પહેર્યા હોય એવા સ્વામી કે મેં દર્શન કર્યા છે. શ્રીજી મહારાજને પૂજન કરવા માટે એક વખત કેવા કેવું, ગઈકાલ હું 65 એકલમડોની વાત કરતો હતો ને, એ ચરિત્ર એક બહુ સરસ છે. એકવાર એકલમડ સાધુઓ કે જે પોતાના સ્વભાવને વશ થઈ અને સત્સંગમાંથી નીકળી ગયા હોય, એકલા પડી ગયા હોય, એવા એકલમડો હોય, એવા એકલમડોએ મહારાજને રાજી કરવા માટે કેવું કર્યું. એકલમડ સાધુઓ જે હતા, કૂવો ખોદવો હતો મહારાજને ગઢપુરમાં, તે હરજીભાઈ આવીને મહારાજને કહ્યું, મહારાજ કૂવાનું મુહૂર્ત કરવા ચાલો. મહારાજ કે પાર્ષદોને બોલાવો. પાર્ષદો આવ્યા, ભીમ ડાભી અને દેવો ભક્ત આવીને કે મહારાજ સા સારું બોલાવે. ત્યારે મહારાજ કે હરજીભાઈને બાગ કરવો છે, તે કૂવો ગાળવો છે, ત્યાં તો બે જણાએ ઓળે હાથ ગયો ને બોલે આમ. અરે મહારાજ, આવે તો પાળા થાકી ગયા, વર્ષે એક કૂવો ગાળો તો સારું, કેટલા કૂવા ગળાવો છો તમે તો. મહારાજ કે પાર્ષદો થાકી ગયા. મહારાજ કે હરજીભાઈ દાળિયા કરીને કૂવો ગળાવો, પાર્ષદો તો થાકી ગયા છે. ત્યારે સાંભળીને હરજીભાઈ બહુ ઉદાસ થઈ ગયા અને ત્યાં વિશાળાનંદ વગેરે એકલમડ સાધુઓ બેઠા હતા, એ પરસ્પર બોલવા માંડ્યું, આપણને જીવબા ખાવાનું આપે છે, માટે આપણે એમના ઉપયોગમાં ન આવીએ તો આપણે કૃતજ્ઞ કહેવાઈએ, માટે આપણે બીડું જળ પણ કૂવા ગાળી દઈએ, તે કૂવો ગાળશું એટલે બા પ્રસન્ન થશે, તો આપણો મોક્ષ સહેજે થઈ રહ્યો. પછી 65 જણા ઊભા થઈને કે મહારાજ, અમારો કોઈ ધની નહોતું તે દિવસે ને આજ પણ બા અમને 65 જણાને ભિક્ષા કરાવીને રોટલા આપે છે, જીવબા હાચવી લેતા એકલમડોને. મહારાજે કીધેલું કે તમારે તો અહીં સમુદાયમાં આવવું જ નહીં, પણ જીવબા તોય આ ફરતા ફરતા આવ્યા હોય તો જીવબા કે આખરે મહારાજના સાધુ છે એમ કરીને એને જમવાના રોટલા દઈ દેતા. તે પાડામાંથી તો પ્રભુ ગયા, પણ અમે કૂવો ગાળી દેશું, માટે તમે આવી ચિંધો ત્યાં ગાળવા માંડીએ. પછી મહારાજ રાજી થઈને હૃદયમાં ચરણારવિંદ આપ્યા બધાને, માનકી ઘોડીએ ચડીને જગ્યાએ ગયા અને એકલમડોએ કૂવો ગાળવાનું શરૂ કર્યું. તે એકલમડોને બે વખત ગોળ ઘી આપતા તે મહારાજ રોજ હૃદયની વિશે ચરણારવિંદ દેતા, એકલમડોએ કૂવો કળે ડાટ ગાળવા માંડ્યો. ગાળતા પડકારા કરે, કીર્તન બોલે, ધૂન બોલે, એમ ધમધમાટ બોલાવે આ બધાએ, અને 55 દિવસે 3 કોષનું પાણી કર્યું, આખો કૂવો ગાળવાનો, કોઈ મશીન વશીન નહોતા. અને એ મહારાજને ખબર પડી, તે સાંભળીને મહારાજ બહુ રાજી થયા. લાડુબાએ રસોઈ આપી, બધાને જમાડ્યા અને વિશાળાનંદ વગેરે કે આ પાળા તો મફતનું ખાય છે એને એવું કીધું. એ વાત ભગુજી વગેરે કબૂલ કરી મહારાજે જમીન સર્વને દૂધપાક પૂરી જમાડ્યા અને 65 એકલમણને જમેલી પ્રસાદી મહારાજે આપી 70 ફેનીના કટકા મોઢામાં મેલીને જમાડ્યા. મજા પડી ગયા. પછી જીવબાએ મહારાજ પાસે સૌ એકલમણને એક ધોત્યું, એક રૂમાલને એક સીવેલી કફની અને બે બે જોડ ચરણારવિંદ અપાવ્યા. જીવબાની ઉદારતા જો, એકલમડ સાધુઓને આટલા રાજી કર્યા. પછી એકલમડો કે મહારાજ, અમે એક બ્રહ્મવિદ્યા શીખ્યા છે, તે તમારી પાસે કરી દેખાડીએ, જો આજ્ઞા હોય તો. મહારાજ કે સારું કરો. તે કૂવાથી ઉત્તરાદા મેદાનમાં વિશાળાનંદને પર્વતીઓનું ગોરધનદાસ
અને નિર્વિકલ્પાનંદ ને મનરંજનાનંદ આ પાંચેય વચમાં ઊભા રહ્યા અને 20 એકલ મળોને ગોળ મંડળથી ઊભા રાખ્યા. તેના ખભા ઉપર 20 જણાને ચડાવ્યા. 65 છે ને, 5 જણા વચ્ચે 20નું કુંડાળું થયું અને 20ના માથે બીજા 20 ચડ્યા ખભા ઉપર. તે ઉપર પાછા 20 જણાને ચડાવ્યા. ત્રીજો રાઉન્ડ ઉપર 20, 60 થઈ ગયા. 60 ને 5 65, અને વચમાં બાજોટ ઉપર મહારાજને બેસાડ્યા. પછી 60 જણા પ્રથમ તો ધ્યાનવસ્થ થયા. 60 જણાએ આમ ધ્યાન કર્યું. આ એકલ મળતા સ્વભાવને વશ થઈને સત્સંગથી બારા નીકળી ગયેલા હતા, મહારાજથી વિમુખ થઈ ગયેલા હતા, પણ એની સ્થિતિ તો જો, સ્થિતિ તો જો, સત્સંગમાંથી હાવ વિખૂટા પડી ગયેલા, નીકળી ગયેલા એવા 65 65 હતા, પણ એની સ્થિતિ જો, ધ્યાન અવસ્થ થયા. પછી વિશાળાનંદ નિર્વિકલ્પાનંદ એ બે જ ગરબીઓ બોલવા માંડી. તે સાથે એટલા મંડળવાળાએ તાળીઓ વગાડીને ગરબી બોલવા માંડી. રહેજો મારે બારે માસ આવું આવું રે. તે ઉપર ઊભેલા 20 જણા તે દંડા લઈને એકબીજાને દાંડિયા રાસની પેઠે નારાયણ હરે સ્વામિનારાયણ હરે એમ બોલીને હેઠલાની 20 જણા તે હાથ ઊંચા કરીને બેયના સ્વર પ્રમાણે હેઠલાની જેમ તાળી પાડે તેમ મોટા સ્વરથી દાંડિયાની દાંડી પાડતા જાય અને ઉપરના 20 જણા તે હાથ ઊંચા કરીને બેયના સ્વર પ્રમાણે ઊંચી તાળી વજાડતા જાય. નીચલા તાળી પાડે, વચલા દંડાથી તાળી પાડે અને એના ઉપલા પાછા હાથથી તાળી પાડે. કેમનું એ રાઉન્ડ ઊભું હશે બોલો? રે કેમનું, કેમના ચોટે હશે, કેવી વિદ્યા શીખ્યા હશે? અને તાળી વજાડતા જાય અને સહજાનંદ પ્રભુ જય જય સહજાનંદ પ્રભુ એમ ધૂન બોલતા જાય. એ ત્રણેનો એક તાલ બનાવી દીધો, તે કોઈ ડગે નહીં. અને 60 જણાએ પોતાની વૃત્તિ મહારાજમાં એકરૂપ પરોવી દીધી. તે એક તાલથી મહા મોટા દમદમાથી ને પ્રેમથી ધૂન બોલવા માંડી. એ વખતે વિશાળાનંદે મહાસ્વરથી સંઘની ગર્જના કરવા માંડી. નિર્વિકલ્પાનંદે ઢોલક બજાવવા માંડ્યું. પર્વત્યો ત્રુય બજાવવા માંડી. ગોરધનદાસે રણસિંગું બજાવ્યું. મનરંજાનંદે ઘૂઘરા બાંધીને નાચવા લાગ્યા. એ ટાણે પરમહંસ બ્રહ્મચારી સંન્યાસી બધાય પાર્ષદો ને સાંખ્યોગી ડોશીઓ ને સગળું ગામ જોવા ભેળું થયું અને દેવતાઓએ પુષ્પોની વૃષ્ટિ કરી. વાહ ભાઈ વાહ! એમ 2 કલાક સુધી એકલ મળોએ રાસમંડળનું ગાવણું થયું. પછી મહારાજે ચપટી બજાવીને બધાને હેઠા ઉતાર્યા, બાથમાં ગાલીને મળ્યા. હવે એકલ મળો જે હતા એ મહારાજને કે મહારાજ અમારે પૂજા કરવી છે, અમે બધે ફરવા ગયા હતા ને દૂર દૂર તમારાથી, ત્યાંથી અમે મહારાજ જુદી જુદી વસ્તુ લાવ્યા છે. મહારાજ કે કરો પૂજા. પછી બધાએ પૂજા કરવા લાગ્યા. તે બધાના નામ અને પૂજાની વિગત, કેવી કેવી પૂજા કરી. વિશાળાનંદ હતા ને, એમને ચનોઠીની ટોપી પહેરાવી મહારાજને. નિર્વિકારાનંદે મહારાજની પૂજા કરીને ખડક પાત્રનું કડું પહેરાવ્યું. ગોરધનદાસ કરીને એક હતા, એને મહારાજની પૂજા કરીને પરવાળાનો બેરખો પહેરાવ્યો. પર્વતાનંદ તો જેને પર્વત્યો કહેતા, એ મહારાજની પૂજા કરીને સ્ફટિક મણીની માળા પહેરાવી. મનરંજાનંદે મહારાજની પૂજા કરીને સોનેરી સેલું ઓઢાડ્યું. કપિલાનંદને કપિલદાસ જેને કહેવાતા, એને મહારાજની પૂજા કરીને રતાંજલિની માળા પહેરાવી. એમના રતાંજલિ આવીને એની માળા પહેરાવી. દયાળાનંદે મહારાજની પૂજા કરીને ટોપરાના બેરખા પહેરાવ્યા. મુકુંદાનંદે મહારાજની પૂજા કરીને લવિંગનો હાર પહેરાવ્યો. વિશ્વ ચૈતન્યાનંદે મહારાજની પૂજા કરીને ભ્રંઠની ટોપી પહેરાવી. અચ્યુતાનંદે મહારાજની પૂજા કરીને કમળ કાકડીની માળા પહેરાવી. ભગવદાનંદે કમળની માળા. હરિપ્રસાદાનંદે કાશીની જનોઈ. ગોતીતાનંદે બદામના બીજની માળા. ધીરાનંદે અકીકની વીટી. કુશકાનંદે ખડક પાત્રની વીટી. સુખાનંદે વાંસળી ધારણ કરાવી. માનતંગાનંદે અને ધનો ધોતલી, એવો એક સાધુ હતો ધનો ધોતલી એને એમ કહેતા, એને મહારાજની પૂજા કરીને બદ્રીનારાયણના પહાડની સ્ફટિક, ઠેક બદ્રીનારાયણ પૂગ્યા હતા એ એકલ મળો, છૂટા પડ્યા ઠેક બદ્રીનારાયણ સુધી, ત્યાંથી સ્ફટિકની માળા લઈ આવ્યા હતા એ પહેરાવી. ધ્યાનાનંદે કાર્યાનીમાં ધ્યાનદાસથી ઓળખાતા, એને મહારાજની પૂજા કરીને ધોળી ચનોઠીનો હાર પહેરાવ્યો, ધોળી ચનોઠી. ભગવદાનંદ જે ભગવાનદાસથી ઓળખાતા હતા, એને પીળી ચનોથીની ટોપી પહેરાવી. લાલ ચનોઠીને પીળીને ધોળીને બધી ચનોઠી વીણી લાવ્યા. પણ બધાના ભાવમાં શું, સ્વભાવવશ થઈને નીકળી ગયા તો એ ભાવમાં તો કોણ રહ્યું છે? મહારાજ જ રહ્યા છે.
આ એક જબરું આ નંદ પંક્તિના સંતોનું હતું. એ મહારાજથી વિખૂટા પડ્યા, પણ મહારાજ જ, મહારાજ સિવાય બીજું કાંઈ નહીં. એવું જાણતા, આમાં એક જ વસ્તુ છે, એવું જાણતા કે મારા સ્વભાવને વશ થઈને ઉગ્યો છું, સ્વભાવને વશ થઈને. ત્યાગ આશ્રમમાં જેને પોતાની ભૂલ સમજાય ને કે મારો સ્વભાવ ખોટો છે, કોઈ ભગવાન કે કોઈ સદગુરુ કે કોઈ સંતો ભક્તોનો કોઈ દોષ નથી, મારા સ્વભાવને વશ થઈને હું આમાંથી જઉં છું, એ હંમેશા સત્સંગની અંદર આગળ જાય, પાછળથી આગળ જાય, એ સત્સંગની અંદર હંમેશા ટક્યો રહે, એ એકાંતિક થવાની લાયકાત ધરાવે ક્યારેક. પણ જેને પોતાનો સ્વભાવ ના દેખાય ને, ભગવાનનો દેખાય, કોઈ સદગુરુનો દેખાય, એને એનું કાંઈ ના થાય, એનું કાંઈ ના થાય. એટલા ધર્મ નિયમવાળા હોય ને, એટલા ધર્મ નિયમવાળા કે કોઈ હરિભગતને ત્યાં ગેસ ઉપર એક કાળો ડાઘો હોય ને તો પણ એને ના ચલાવે, એટલા ધર્મ નિયમવાળો હોય કોઈ ત્યાગી. પણ જો એ પોતાનો સ્વભાવ ના જોવે અને કોઈ સદગુરુનો કે કોઈ બીજા સંત કે ભક્તના સ્વભાવને જોવે ને પોતાનો સ્વભાવ એને ના દેખાય, તો એટલો ધર્મ નિયમવાળો હોય કે ગેસ પરના કાળા ડાઘાને પણ ના ચલાવતો હોય, એક વાસણ ઉપર કાળો ડાઘ પડ્યો હોય ને તો પણ ના ચલાવતો હોય, આટલો ધર્મ નિયમવાળો ત્યાગી હોય, પણ એ સમુદાયથી જો દૂર થાય તો ગૃહસ્થના ઘરનું ને સ્ત્રીઓ સાથે વાતો કરીને ખાવાનું પણ ચાલુ થઈ જાય. કારણ એટલું જ છે કે એને દોષ પોતાનો ના લીધો. આ સત્સંગ આપણને એવું શીખવાડે છે, તમે ત્યાગાશ્રમ હો કે ગૃહસ્થ આશ્રમ હો, એ શીખવાડે છે કે દોષ પોતાનો લેતા શીખીએ, બીજાનો દોષ લેતા ન શીખીએ, બીજાની ઉપર દોષ આરોપણ કરતા ન શીખીએ કે આનો દોષ હતો એટલે હું સત્સંગ છોડીને જાઉં છું, એ વ્યક્તિ જ ખોટો છે. આનો દોષ છે એટલે સત્સંગ છોડીને નથી જતો, મારા સ્વભાવનો દોષ છે એટલે હું સત્સંગ છોડીને જાઉં છું. પોતાના સ્વભાવનો જે દોષ જોવે, આ બધાએ પોતાના સ્વભાવનો દોષ જોતા, શ્રીજી મહારાજનો નહોતા જોતા, એટલે એને મહારાજમાં હેત રહ્યું, એટલે હેત રહ્યું. જેને જેને પોતાના સ્વભાવના દોષ નથી જોયા કે મારામાં અહમ છે, મારામાં મમત્વ છે, આવા દોષ નથી જોયા, એને ક્યારેય પણ સત્સંગ સમુદ્ર સંઘરી શકતો નથી. એ કિનારાઓ પર નીકળીને છીપલાના ભાવે વેચાઈ જવાના, એ મોતી કોઈ દી નહીં થવાના. એ છીપલાઓ તો ઢગલો પડ્યા હોય કિનારા પર, એની કોઈ કિંમત નથી. મોતી તો છે ને મધ દરિય અંદર પડ્યા હોય. એમ જેને ભગવાનમાંથી નિષ્ઠા ક્યારેય ડગે નહીં, ભગવાનમાંથી હેત ક્યારેય ડગે નહીં, સત્સંગમાંથી હેત ક્યારેય ઓછું ન થાય, કદાચ સ્વભાવવશ થઈને દૂર રહ્યો હોય ને તો પણ એમ વિચારે કે મારા સ્વભાવનો દોષ છે, સત્સંગનો દોષ નથી. સત્સંગ તો સારો જ છે, અને સત્સંગ સારો જ હોય. આટલો મોટો સત્સંગ છે, આટલો મોટો સમુદાય છે સત્સંગનો, હોય બે પાંચ દસ જગ્યાએ કંઈ પ્રોબ્લેમ થયો હોય, ના થાય એવું નહીં, પૃથ્વી છે, થાય. આટલો મોટો સમુદાય હોય, 500 ફેમિલી સત્સંગની અંદર હોય કે 5000 ફેમિલી હોય કોઈ સમુદાયમાં, કે 500000 ફેમિલી હોય તો 500000 ફેમિલીમાં નીકળે, 500000 ફેમિલીમાં 2000-4000 એવા નીકળે આડું અવડું કરવાવાળા. 500નું કોઈ સમુદાય હોય તો 500ના સમુદાયમાં 15 માણસ ખોટા નીકળે એનો અર્થ એવો નથી આખો સમુદાય ખોટો છે. 50-100નું કોઈ જગ્યાએ કોઈ મંડળ હોય કે કાંઈ હોય, એમાં કદાચ 2-5 ખોટું નીકળે ખરું, ના નીકળે એવું કાંઈ નથી. સ્વામિનારાયણને ત્યાં નીકળ્યું, સ્વામિનારાયણના પોતાના કરેલા હોય, જે સમયે મનુષ્ય કરે તે દી પોતાના સમુદાયની અંદર એવા ત્યાગી ગૃહી નીકળ્યા છે તો આજે ના નીકળે એમાં કોઈ એ વિચારવા જેવી બાબત જ નથી કે ના થાય, હશે, થાય. પણ એને લઈને બધું જ એવું છે એવી જે વિચારધારા, એ અતિ ખોટી છે, એ ખોટી છે. દુનિયાનું કોઈ ક્ષેત્ર એવું નથી કે જ્યાં આગળ પોઝિટિવ કે નેગેટિવ ના હોય. આ પૃથ્વી પર પહેલેથી જ એવું રહ્યું છે કે અહીંના કોઈ પણ ક્ષેત્રમાં આપણે જશું ત્યાં પોઝિટિવ કે નેગેટિવ કોઈ પાર્ટ હશે, હશે ને હશે જ. કેટલાક રાજનેતાઓ બહુ ઊંચી પદવી પર છે આપણા ભારત દેશની અંદર, થઈ ગયા ને આજે પણ હોય, એ લોકો એટલા બધા ઈમાનદાર ને એટલા બધા વફાદાર છે કે લગભગ બુદ્ધિશાળી વ્યક્તિઓ, દરેક વ્યક્તિ સ્વીકારે કે ના ભાઈ આ વ્યક્તિ તો બહુ સારો છે, દેશ માટે મરી મટે એવો છે, એમ બધા એના માટે એવું સ્ટેટમેન્ટ આપે. દરેક વ્યક્તિ, સાધુ સંતો પણ કબૂલે કે ના આ વ્યક્તિ બહુ સરસ છે, પણ એ વ્યક્તિ જે પક્ષને ચલાવતો હોય અને જે પક્ષમાં હોય એ પક્ષના બધા જ રૂડા જ હોય,
એ પક્ષની અંદર જેને સાધુ સંતો પણ પ્રમાણ કરે, જેને સજ્જનો દરેક વ્યક્તિ પ્રમાણ કરે કે આ વ્યક્તિ બરાબર છે, એ વ્યક્તિ જે પક્ષને લઈને ચાલતો હોય એ પક્ષની અંદર જેટલા ધારાસભ્યો હોય, જેટલા બીજા બધાય હોય, મંત્રીઓ હોય એ પક્ષના, તે બધાય ઈમાનદાર ને વફાદાર જ હોય? એવું ના હોય, એવું ના હોય. પણ એ પક્ષનો એ મુખ્ય વ્યક્તિ બહુ સારો છે એટલે એટલું ચોક્કસ હોય કે એની નજીકના જે નીચેના 25 માણસો કામ કરતા હોય એ એકદમ વફાદાર હોય. અને એ જે પક્ષ હોય એ પક્ષની અંદર 500 નેતાઓ કામ કરતા હોય તો એમાંથી 50 બગડેલા હોય પણ 450 તો હારા હોય, 450 હારા હોય તો એ પક્ષ સારી રીતે કામ કરી શકતો હોય. પણ 50 ના હોય એવું જે માનવું એ ખોટું છે. એ તો કોઈ પણ બીજી બાજુ પર એવું હોય કે 450 ખરાબ હોય અને 50 હારા હોય, એમાં હારા ના હોય એવું ના હોય, એમાંય હારા હોય પણ 50 જ સારા છે, 450 ખોટા છે, એટલે દેશનો વિકાસ ના કરી શકે. આમાં 450 હારા છે, 50 ખોટા છે એટલે દેશનો વિકાસ કરે. આ બાજુ 20% નુકસાન છે, ઓલી બાજુ 80% નુકસાન છે, ક્યું નુકસાન લેવું છે? એમ કોઈ પણ ક્ષેત્ર હોય, રાજક્ષેત્ર હોય, ધાર્મિક ક્ષેત્ર હોય, એની અંદર બધું જ હોય, બે પ્રકારનું હોય. પણ નેગેટિવિટી અને પોઝિટિવિટી બે વિચાર લેવાની, અને એ વિચારી અને નેગેટિવિટી એને છોડ દેવાની. હોય હોય જ, કંઈ ને કંઈ હાલતું જ હોય, કંઈક કંઈ કંઈ હોય નેગેટિવ, કાઢી નાખો. પણ એની અંદર જે સારું છે એને ગ્રહણ કરીએ તો આપણે સારા થઈ જઈએ. આ બધા પોતાના સ્વભાવને ગ્રહણ કરતા, બીજા ઉપર દોષ આરોપ પણ નહોતા કરતા. એટલે આવા રહ્યા. હીરાનંદ હરિદાસ નાગડકાવાળાથી ઓળખાતા, એ હરિદાસ નાગડકા, સુરાબાપુનું ગામ નાગડકા, એ નાગડકાના ઓળખાતા. એને મહારાજની પૂજા કરીને ગોપીચંદનની માળા પહેરાવી, હિરણ્ય ગર્ભાનંદે કમળના નાળની દાંડલીની માળા, નિર્વિકારાનંદે જાવંત્રીનો હાર, ઉદર ભાસ્કરાનંદે દાંતના હાથાનો છરો એટલે હાથી દાંતનો છરો, ગંગાનંદ ગાંગો ભક્ત જેને કહેતા એને વાંકાનંદનો ખેસ, નાનાનંદ નાન કોઠારીથી ઓળખાતા હતા એને મહારાજની પૂજા કરીને બોરીનો ચોફાડ, જેસાનંદ જેસો બાવો તરીકે ઓળખાતા, એ સાધુ જેસો બાવો કહેતા એને, અને એને સાલવાનું કાંઠલું પહેરાવ્યું, જ્યોતિષાનંદે મહારાજની પૂજા કરીને મોતીની માળા પહેરાવી, હરિયાનંદે પરવાળાની માળા પહેરાવી, અદ્વૈતાનંદે પીળી કંઠી પહેરાવી, મોટા સુખાનંદે ચંદન ચર્ચીને કેસરવાળાના હારનો કાંઠલો પહેરાવ્યો. અને આ સાધુ એકલવણમાં ગણાય એવા નથી, બહુ મોટા છે, આ બ્રહ્માંડમાં થયું ને થવાનું કહે એવા છે, એવું મહારાજે કહેલું. સુખાનંદ જેને લોજમાં મળેલા ને મહારાજને, એ સુખાનંદ સ્વામી પણ થોડા સમય માટે એકલમણ થઈ ગયેલા. અને મહારાજે કહ્યું કે આ એકલમણમાં ગણાય એવા નથી, આ તો મારા નેત્રની કીકી છે ને એવા છે, એમ કરીને વખાણ કરીને એને ચરણારવિંદ આપ્યા મહારાજે. રાઘવાનંદ હતા જે રાઘવદાસથી ઓળખાતા હતા, એને દાંતની લાકડી ધરાવી, હાથી દાંતની લાકડી, ભૂરિયા નૃષિયાનંદ એને પૂજા કરીને લીલા મોતીની માળા પહેરાવી, દયાળાનંદ દયાળદાસથી ઓળખાતા એને રતાંજળીના બાજુબંધ પહેરાવ્યા, અમૃતાનંદ એને પૂજા કરીને અકીકની માળાને કડા પહેરાવ્યા, મણકી ઋષિ એને પૂજા કરીને સોનેરી ખેસ ઓઢાડ્યો, બાલકૃષ્ણાનંદે હિરકોરનું ધોત્યું, જુગલાનંદે જે જુગલદાસથી ઓળખાતા એને કિનખાપની ટોપી, હરિપ્રકાશાનંદ જે કીડી સખીથી ઓળખાતા એને ધોળી બનાત ઓઢાડી, ભગવદાનંદે સ્વામિનારાયણ એવા નામની ચાદર ઓઢાડી, પ્રભાનંદ જે વિહલો કહેવાતા એને બોરીનો ચોફારો ઓઢાડ્યો. જો આ બધાના નામ પાછા કેટલાકના ઉપનામો છે, કેવા કેવા નામ છે, અમુકના ઉપનામ આપણે કોઈ દી સાંભળ્યા ના હોય એવા એવા નામ છે. અને નિસંદેહાનંદ એને નગરની પછેડી ઓઢાડી, શ્રીનગરની વેદમુનિ કરીને હતા એને જાયફળનો હાર પહેરાવ્યો. બધા પાસે પણ અલગ અલગ છે, જોયું, એકેય ભેગું થતું નથી, બધું જુદું જુદું. 65 જણાની યુનિટી જબરી છે, એકલમળે એકલમળ છે ને, બધાએ નક્કી કરીને આવ્યા છે કે આ લઈને જવું. મંગળાનંદે સોપારીનો બેરખો પહેરાવ્યો, ગોવિંદાનંદે જે ગોવિંદગર કહેવાતા રુદ્રાક્ષનો ગંઠો પહેરાવ્યો, વૈરાગ્યાનંદે અકીકના બાજુબંધ, નારાયણાનંદ અને નારાયણદાસથી જે ઓળખાતા એને પૂજા કરીને કપૂરનો હાર પહેરાવ્યો, સેવાનંદ કાળિયા, કાળા હશે તેને કાળિયા કહેતા હશે, અલે સેવાનંદ કાળિયા એમ બોલાવતા હશે, આ બધું હોય જ.
હા, ધનો ધોતલી. ધનો ધોતલી આવું સાધુનું નામ છે, બોલો. તો ધનો ધોતલી કહેતા હશે ને, આટલા બધા ભેગા રહે એટલે પછી મિત્ર મિત્ર હોય ને, એટલે આવું તો શાસ્ત્રમાં લખાણું હોય ને, આ બધું આવે ક્યાંથી? બાકી એ રીતે જ ઓળખાતા હોય એટલે એ રીતે બોલાવે. સેવાનંદ કાળિયા, એને મહારાજની પૂજા કરીને પેટની પાગ ધારણ કરાવી. સિદ્ધાનંદે સીતાફળના ઠળિયાની માળા પહેરાવી, સીતાફળનો ઠળિયો. ગોવિંદદાસે મહારાજની પૂજા કરીને સુગંધી વાળાની ટોપી પહેરાવી. ઓમકારાનંદે લીલી સાટમની ડગલી, રાધેશ્વરાનંદે ધોળી ડગલી. કલ્યાણદાસ કલ્યાણાનંદ, જે કલ્યાણદાસ તરીકે, એને કાળી રતાંજળીની માળા. હરિદર્શનાનંદે સૂતરની ગંઠેલી માળા. સુરેશ્વરાનંદે મળિયાગર ચંદનની માળા. રાઘવાનંદે કપૂર કાચલીની માળા. નરહરિયાનંદે સેવતીનો હાર અને પંચધાતુની વીટી. અને સર્વેશ્વરાનંદે હીરનું પવિત્રું. વૈકુંઠાનંદે નેતરની લાકડી. સામાનંદે વાંસકપુરનો કાંઠલો. ગદ્યાનંદે હીરના બે બાજુબંધ. અને ગૌનિયાનંદે છીપના મોતીની માળા. ખીમિયાનંદ એને જરિયાની ટોપી. સમુદ્રાનંદ એને સોનેરી તોરો. સાગરાનંદે વટની કમાન અને તીરનો ભાથો ધારણ કરાવ્યો. વડની કમાન ને તીરનો ભાથો, એવી 65 જણાએ પૂજા કરીને મહારાજને પ્રસન્ન કર્યા. પછી મહારાજ કે, હે એકલ મળો, તમારું પાપ બધું નાશ થશે ને તમે અક્ષરધામને પામશો. એ વર સાંભળીને 65 જણા કૂદકા માર્યા માંડ્યા, સ્વામિનારાયણની જય એમ બોલ્યા. પછી દંડવટ કરીને આડોટવા માંડ્યા. જીવુભાઈ, રાજભાઈ, લાડુભાઈ વગેરે ડોશીઓને છેટેથી પગે લાગ્યા. છેટેથી પગે લાગ્યા, જીવુબા તમે અમને હાચવ્યા ને, રોટલા ખવડાવીને ત્યાં કામ થયું. પછી લાડુભાઈ કે, તમારું પાપ બળીને ભસ્મ થઈ જશે, તમે અમારી બહુ સેવા કરી માટે તમે જેટલા દિવસ અહીં રહો એટલા દિવસ ભિક્ષા અમારે ત્યાં કરજો. એ સાંભળીને એકલમડો ઘણા ખુશી થયા. તે કૂવાનું નામ મહારાજે નારાયણ લેરી પાડ્યું. એ જે કૂવો ગાળ્યો હતો ને એનું નામ નારાયણ લેરી. અને મહારાજને હાથે હરજીભાઈએ 5 આંબા વવરાવ્યા અને વાડીનું મુહૂર્ત કર્યું. એ રાધાવાડી જે છે ને ત્યાં નારાયણ લેરી કૂવો છે. એવી રીતે મહારાજે આ કર્યું. આ મારે તમને 65 એકલમડોએ જે પૂજા કરીને એ સંભળાવી હતી કે આટલી સરસ રીતે મહારાજની પૂજા કરી. આવી રીતે મહારાજને ગજરા તોરા રતાંજળી આવા બધા હાર ભગવાનના ભક્તો પહેરાવતા, આવી રીતે સંતો પહેરાવતા એનું વર્ણન સ્વામીએ અહીં આગળ કર્યું. ગુલસુમના ગોટા હજારી, ફેટો ફૂલ પછેડી ધારી. હીરા મોતી મની માળે, પણ આ પીરોજા પ્રવાળે. હીરા મોતી ને મનીની માળાઓ, પીરોજાની માળાઓ, પ્રવાળાની માળાઓ. ગુલસુમ, ગુલસુમ એટલે જુઈનું ફૂલ. એ જુઈના ફૂલના ગોટા, હજારી ફૂલના ગોટા અને એની ફૂલની પછેડીઓ પહેરેલી મહારાજને સ્વામી કે મેં ભાળ્યા છે. 15 કડી અહીં પૂર્ણ થાય છે. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની જય.